વિશે વાત કરવી છે. સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું રાજહઠ સામે રાજપૂત હઠની. તો રૂપાલા વિરુદ્ધ ઉગ્ર બની રહી છે ક્ષત્રિયોના આંદોલનની આગ, અને આ આગને ઠારવા માટે ભાજપ સરકાર કેવી ઊંધા માથે થઈ રહી છે તે જોઈશું. ક્ષત્રિયોને સમજાવવા માટે કયા મુદ્દાઓ લઈને સરકાર બેઠકોનો દોર યોજી રહી છે તેની પણ વાત કરીશું. જ્યારે આજે બીજા મુદ્દામાં વાત સુરતના રાજકારણમાં ભૂકંપ લાવનારા નિલેશ કુંભાણી. ફોર્મ રદ થયા તે દિવસથી નિલેશ કુંભાણી ગાયબ છે, પરંતુ સવાલ એ છે કે કુંભાણી જાતે ગાયબ થયા છે કે પછી તેને ગાયબ કરાવાયા છે. આ મુદ્દે વિસ્તૃત છળાવટ કરીશું. ત્રીજા મુદ્દામાં વાત કરીશું ગુજરાતના ચૂંટણી રણમાં વડાપ્રધાન મોદીના પ્રચંડ પ્રચાર. ગુજરાતના સ્થાપના દિવસે જ પીએમ મોદી મેદાનમાં ઉતરી કેવી રીતે ઝંઝાવાતી પ્રચાર થકી ગુજરાતને ધમરોડશે તે પણ જોઈશું. પીએમ મોદી બે દિવસમાં જ 6 જાહેર સભાઓ ગજવી કેવી રીતે હરીફોને હંફાવશે તેની વિસ્તારથી કરીશું વાત. તો ચોથા મુદ્દામાં વાત એવા ઉમેદવારની કે જે દરેક ચૂંટણી હારે છે પરંતુ હિંમત ક્યારેય નથી હારતા. તમામ ચૂંટણીમાં હાર મળે, ડિપોઝિટ પણ ડૂલ થઈ જાય, તેમ છતાં આખરે એવા કયા કારણોસર આ ઉમેદવાર ફરી ચૂંટણી લડવા તૈયાર થાય છે તે પણ જોઈશું. પાંચમા મુદ્દામાં વાત કરીશું 76 વર્ષે ગામડે પહોંચેલા વિકાસની. ભાવનગરના એક ગામડાના લોકોએ આઝાદીના 76 વર્ષ બાદ પહેલી વખત કર્યા એસટી બસના દર્શન. અમૃતકાળમાં મળેલા આ આશીર્વાદને ગ્રામજનોએ કેવી રીતે વધાવ્યા તે પણ નિહાળીશું. અને અંતમાં ગુજરાત પર તોળાઈ રહેલા જળ સંકટની કરીશું વાત. કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના ડેમોમાં પાણીની સ્થિતિ જો તમે જાણશો તો તમારી ચિંતા ચોક્કસ વધી જશે. ત્યારે ગુજરાતના કયા ડેમમાં કેટલું પાણી છે અને હજુ ગરમી કેવા ભૂક્કા બોલાવશે તે પણ જોઈશું.